બોલો દ્વારકાધીજ ભગવાન કે, વડવાળા ભગવાન કે, વાળીનાથ ભગવાન કે. આજે સમગ્ર રણછોડ ભાઈએ તો કીધું કે બનાસકોઠાનો સૂર્યોદય થયો એવું નહીં, પણ હું તો કહું છું કે સમગ્ર ગુજરાત રબારી સમાજનો સૂર્યોદય થયો. આ બનાસકોઠાની પવિત્ર ભૂમિ ઉપર માતા સરસ્વતીનું મંદિર અને જે ખુદ દ્વારકાધીશ પરમાત્માએ જે આ બનાસકોઠાના રબારી સમાજની અંદરથી જે લક્ષ્મીની અવિરત ગંગા વહેડાવી છે એવા પવિત્ર પ્રસંગે આપણે સૌને સમગ્ર સમાજને શિક્ષણનું અને અંતરથી જે આશીર્વાદ આપે છે એવા પરમ પૂજ્ય કનેરામ બાપુના ચરણમાં વંદન કરું છું, તીર્થગીરી બાપુના ચરણમાં વંદન કરું છું, રામપુરા મઠના મનશ્રીના ચરણમાં વંદન કરું છું, કાળુ બાપુના ચરણમાં વંદન કરું છું, આજ જિલ્લાના બંને મુરબ્બી. હું તો વારંવાર કહેતો હતો કે ભાઈ માવજીબેન ગોવાભાઈ મળશે તો આ શું જિલ્લાનું કઈક સૂર્યોદય થશે, તો વારંવાર હું કહેતો હતો ભાઈ. આ એ સુવર્ણ તક આવી છે એવા આપણા સૌના લાડીલા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ, એપીએમસી ના ચેરમેન, મનાસ ડેરીના વાઇસ ચેરમેન શ્રી માવજીભાઈ રાણાભાઈ, ગોપાલક વિકાસ નિગમના ચેરમેન શ્રી સંજયભાઈ, પૂર્વ ચેરમેન શ્રી, અન્ય મંચસ્થ બહાદુરો, સમાજના વડીલો, આગેવાનો, યુવા મિત્રો, નાના ભૂલકાઓ, બહેનો, માતાઓ, આપણે આ સમાજનું શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે. ઘણા વર્ષોથી આપણે વારંવાર આપણા દિશાની અંદર આપણે વારંવાર આપણા સ્નેહ મિલન કાર્યક્રમોની અંદર કે શિક્ષણ વિતરણના ઇનામ વિતરણ કાર્યક્રમોની અંદર આપણે વારંવાર આપણી આ જ માંગ હતી કે સમાજ માટે કંઈક કરો, કંઈક કરો, કંઈક કરો. એ આજે ખરેખર સૂર્યોદય થયો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ જે દાતાઓએ જે પોતાની દેવી સંપત્તિ છે, દેવી સંપત્તિનો મા સરસ્વતીના મંદિરને જે અંદર જે દાન કર્યું છે તે સૌનો સમગ્ર ગુજરાત અમારી સમાજ વતીથી આભાર માનું છું. આજે શૈક્ષણિક સંકુલો બની રહ્યા છે, સમાજની એકતા, સમાજ શિક્ષણ પામે, દીકરો શિક્ષિત થાય, દીકરી શિક્ષિત થાય, સમગ્ર સમાજ એક પ્રગતિ કરે, અન્ય સમાજોની હરોળમાં આગળ વધે અને અન્ય સમાજની અંદર સમોડિયો થવાય એના માટેનું એક શિક્ષણ એક મોટું હથિયાર છે. આપણે સમજીએ છીએ કે દરેકને બે હોંક હોય છે, પણ શિક્ષણ પામેલા વ્યક્તિને હું માનું છું કે ત્રણ હોંક હોય છે. કારણ કે ભવિષ્યનું જોઈ શકે છે, આવનારા સમયને જોઈ શકે છે અને સમયને ઓળખી પણ શકે છે. એટલે તમે બધાએ સમયને અનુલક્ષી અને શિક્ષણનું મંદિર બનાવવા માટે માવજીભાઈ ગોવાભાઈ જે જહેમત ઉઠાવી છે એ બંને આગેવાનોને સમગ્ર સમાજના જે યુવાનોએ જે બીડું ઝડપ્યું છે અને વારંવાર જે સમાજના આગેવાનોને વડીલોને જ્યારે ઢંઢોળવાનું કામ કર્યું છે એ યુવા ટીમને પણ લાખ લાખ અભિનંદન પાઠવું છું. કારણ કે જો યુવાન જાગૃત ન થાય તો સમાજનો વિકાસ કોઈ જગ્યાએ શક્ય નથી. આ સમાજના યુવાનો જાગૃત થયા છે, સમય સાથે શિક્ષણની ભૂખ છે, એની કલ્પના એમને જોઈ છે કે આવનારો સમય મારા રબારી સમાજ માટે જો શિક્ષણ નહીં હોય તો કપડો બનવાનો છે. એટલા યુવાનો ને વડીલો અને તમે સમગ્ર આગેવાનો જે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભગવાન વડવાળાને દ્વારકાધીશની પ્રાર્થના કરું છું કે જેવી તારી ધજાઓ લહેરા છે એવી મારા સમગ્ર રબારી સમાજની સમગ્ર ગુજરાતની અંદર નહીં, ભારત વર્ષની અંદર નહીં અને સમગ્ર વિશ્વની અંદર મારા રબારી સમાજની ધજાઓ લહેરાતી રહે અને માતા શિક્ષણ સરસ્વતીના મંદિરો ઠેર ઠેર, તાલુકે તાલુકે, જિલ્લા જિલ્લે બને એવી આશા અને અપેક્ષા રાખું છું કે મારો રબારી સમાજ જો એક થાય. હું તો માનું છું કે સમગ્ર રબારી સમાજ એક એક, જ્યારે રબારી સમાજનો દીકરો જ્યારે રબારીની માતાના પેટે જન્મે છે ત્યારથી એ દાતા તરીકે જન્મ લેતો હોય છે. કારણ કે રબારી સમાજનો દીકરો કે દીકરી જ્યારે જન્મે છે ત્યારે હંમેશા આપવાનું શીખે છે, લેવાનું ક્યારેય શીખતો હોતો નથી. એટલે જે આપવાનું શીખતો હોય હંમેશા જન્મથી દાતા છે. એટલે મારા રબારી સમાજના તમામ યુવાનો, દીકરા દીકરીઓ, વડીલો, આગેવાનો તમામે તમામ દાતા છે.
કોઈએ ધનથી, કોઈએ તનથી, કોઈએ મનથી, કોઈ શારીરિક પુરુષાર્થની અંદર આ શંકા સંકોલની અંદર જેને જેને મહેનત કરી છે એ આવનારી ભાવિ પેઢી તમને વર્ષો વર્ષો યુગે યુગ યાદ કરશે. આપણા સમાજની અંદર અનેક શૈક્ષણિક સંકુલો ચાલી રહ્યા છે, રેક્ટ સંસ્થા આપણી ચાલી રહી છે, પાટણની અંદર આપણી છાત્રાલયો ચાલી રહી છે, ગોપાલક છાત્રાલય પણ આપણી ચાલી રહી છે, આ અહીંયા પણ ચાલી રહી છે. આ જ સમાજની સંસ્થાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને તમારા બધાના આશીર્વાદ રહે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે કઈ પણ શૈક્ષણિક સંકુલ બનતું હોય એની અંદર સમગ્ર ગુજરાત અમારી સમાજનો નેક થઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરતો રહે અને એને આગળ વધારવા માટે પ્રયત્ન કરે એવી આશા અને અપેક્ષા રાખું છું. કારણ કે ભાવિ ભવિષ્ય છે. આપણે આપણા બાળકોના માટે આપણે કંઈક નહીં કરીએ તો ખરેખર આપણે આપણા બાળકોને આવનારા સમયથી વંચિત રાખીશું. એના માટે પૂજ્ય કનેરામ બાપુ વારંવાર શિક્ષણનો ભેખ ધરી અને એ પણ કન્યા છાત્રાલય અને દીકરાઓની છાત્રાલય ચલાવી રહ્યા છે. ગોવાભાઈ, માવજીભાઈ, બધા અનેક સમાજના અનેક મહાપુરુષો આ શિક્ષણની બાબતમાં જહેમત ઉઠાવીને કાર્ય કરી રહ્યા છે. તો એની અંદર એક એક દરેક દરેકે દરેક વ્યક્તિએ કઈ નહીં તો ફૂલ નહીં, ફૂલની પાંખડી, ફૂલની પાંખડી નહીં તો સારા વિચારો અને સારા શબ્દો દ્વારા પણ આ સમાજની જે સંસ્થાઓ ચાલી રહી છે એને જગ્યાએ કોઈ જગ્યાએ ખંડન ન કરતો એને પુરુષાર્થ રૂપી સારા શબ્દો દ્વારા એને બિરદાવી અને આગળ વધારવાનો પ્રયત્ન કરશો એવી આશા અને અપેક્ષા રાખું છું. મેં